नमस्कार विद्यार्थी मित्रों, केम छो? आपणे अत्यारे एक प्रश्न जोवाना छीए, खास करीने सरासरीनो प्रश्न छे। अहीं तमने 26, 40, 54, 33, 12, 47, 19 आ सात संख्याओनी सरासरी शोधवानुं कीधुं छे। तो विद्यार्थी मित्रों, सात संख्या छे, पहेला तो एने आपणे क्रममां लखी लईए एटले आपने ध्यानमां आवे। तो सौथी नानी संख्या छे 12, तो पहला 12 लखीए, त्यार पछी 19 छे, 19, त्यार पछी 26, त्यार पछी 33, पछी 40, पछी 47, त्यार पछी 54। हवे विद्यार्थी मित्रों, तमे जो एक तफावत जो, 12 मां केटला उमेरीए तो 19 थाय, तो के 12 ने 7 19, 19 मां केटला उमेरी तो 26 थाय, तो के 7, 26 मां 33 करवा होय तो केटला उमेरवा पड़े, तो के 7, 33 मां 40 उमेरवा, 7, 40 માં 7 ઉમેરી તો 47 થાય, અને 47 માં 7 ઉમેરો તો 54 થાય। એનો મતલબ એમ થયો કે દરેક વચ્ચે 7-7 સંખ્યાનો જેને કહેવાય ને ગેપ છે। એનો મતલબ એમ થયો કે 12 થી 54 લગીની જે સંખ્યાઓ છે આ બધી ક્રમિક સંખ્યા છે। કેવી ક્રમિક? તો કે 7-7 ના ગેપ વાળી। એટલે આપણે કદાચ આ દાખલાને જો તમે ગણીએ નહીં અને સીધો જવાબ દેવો હોય તો એ દઈ શકાય, કારણ કે આમાં 7 સંખ્યા છે એટલે આપણે ક્રમ અનુસાર લખેલી છે, એટલે 3 આ બાજુ છોડી દઈએ, 3 આ બાજુ છોડી દઈએ, તો વચ્ચે જે સંખ્યા આવે છે એ 33 છે, સરાસરી આપણી 33 થાય। એટલે આવી રીતે પણ તમે આ દાખલો સરળતાથી કરી શકો છો, માત્ર અંદાજ કાઢીને। વધારે પડતા આ પ્રકારે દાખલા પૂછતા હોય છે, છતાં ન ધ્યાનમાં આવે તો તમે સરાસરી શોધવા માટે બધી રકમનો સરવાળો કરજો, એને 7 વડે ભાગવાનો પ્રયત્ન કરજો, અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે તમે સરાસરી કેટલી આવી। એટલે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ બધાનો સરવાળો કરવાનો છે, એને તમારે 7 વડે ભાગવાનો છે, એટલે તમારો જવાબ છે એ 33 થશે। એટલે ખાસ પ્રયત્ન આ દાખલા માટે તમે લોકો જાતે કરજો, સરવાળો કરો બધી સંખ્યાઓનો અને એને 7 વડે ભાગવાનો પ્રયત્ન કરો, પછી કોમેન્ટ બોક્સમાં મને લખીને જણાવજો કે એટલો જવાબ જ આવે છે। અને આવા ક્રમિક 7ના તફાવતવાળા બીજા દાખલા પણ તમે જાતે અથવા સાધી પોથી તમારી પાસે હોય એમાંથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો, અને આ બાબતને તમારી નોટબુકમાં IMP તરીકે લખી રાખજો। ધન્યવાદ।